વિજાપુર પાલિકા દ્વારા બસ ડેપોથી ચક્કર છેલછબીલા હનુમાન મંદિર વિસ્તારના અધૂરા રોડથી લોકો પરેશાન, ગરીબ નવાજ સોસાયટી રોડથી 20 વર્ષથી વંચિત. વિજાપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ ચક્કર બસ ડેપોના રોડ તેમજ છેલછબીલા હનુમાનજી મંદિર વિસ્તારનો રોડ અધૂરો બનાવી છોડી દેવામાં આવતા આસપાસના રહીશો ભારે પરેશાનીમાં મુકાયા છે. જોકે બસ ડેપોથી ચક્કર સુધીનો તેમજ લાટી બજારનો આરસીસી રોડ ઉપર ડાંબર પાથરી રોડનું કામ અધૂરું છોડી દેવામાં આવતા અહીં અવર જવર કરતા વાહન ચાલકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. તો છેલછબીલા હનુમાનજી વિસ્તારમાં આરસીસીનો રોડ પણ અધૂરો બનાવી છોડી દેવાયો છે, જેને લઈને પાલિકાની કામગીરીને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગરીબ નવાજ સોસાયટી વિસ્તારમાં રોડ પાસ થયાના 20 વર્ષનો સમય થઈ જવામાં આવ્યો છે, પરંતુ તેનો પ્રશ્ન પણ વંચિત રહેતા રાઈસોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા સલીમભાઈ મંસૂરીના જણાવ્યા મુજબ સોસાયટીના રહીશો છેલ્લા 20 વર્ષથી રોડથી વંચિત છે. પાલિકામાં તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ ધારાસભ્યની રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં રોડ બન્યા નથી. વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ભાજપના સદસ્યો ચૂંટાયા છે, તેઓ જોવા પણ આવ્યા નથી, જેમાં બસ ડેપોથી વીજ કંપની તરફનો રોડ બિસ્માર બન્યો છે તેની રજૂઆતો થઈ છે, પરંતુ રોડ પણ બનાવાયો નથી, જેને લઈને અમારા વોર્ડ નંબર 4ની ઉપેક્ષાઓ થઈ છે. કોઈ વિકાસ થયો નથી, ઉલટાનું બસ ડેપોથી ચક્કરનો રોડ અધૂરો છે, તે સંપૂર્ણ બનાવાયો નથી. આ અંગે પાલિકાના એન્જિનિયર ખુશ્બુબેનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મજૂરો મળતા નથી, તેમ જણાવતા તેમને કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવાનો કહેતા તેઓ હું મીટિંગમાં છું કહીને સંપર્ક તોડી નાખ્યો હતો. જોકે શહેરમાં અધૂરા બનેલા રોડનું કામ સ્તવરે પૂરું થાય તેવી શહેરીજનોની માંગ છે, પરંતુ નગરોળ પાલિકાનો હજુ સુધી ઊંઘ ઉડી નથી ત્યારે શહેરીજનો અધૂરા રોડના કારણે હજુ પણ પરેશાની ભોગવી રહ્યા છે. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. નગરપાલિકાના કામ, કોઈ બી કામ લોકોને કરતા હોય એ કામ કરીએ છીએ અમે. હમણાં તાજેતરમાં વિજાપુર બસ સ્ટેન્ડથી ચક્કર સુધીનું રોડ બનાવવામાં આવ્યું, ઝવેલી રોડથી કે ત્યાં સુધીનું લાટી બજારનું રોડ બનાવવામાં આવ્યું, એ બધા જ અધૂરા રોડ મૂક્યા છે નગરપાલિકા તરફથી. કેમ અધૂરા રોડ મૂકવામાં આવ્યા છે એ કંઈ જાણકારી આપતા નથી, અને લોકોને અવર જવર કરતાં હાલાકી બહુ ભોગવવી પડે છે. ત્યાંથી અવારનવાર સાધનો પ્રસાર થાય છે, એમને તકલીફ પડે છે. બીજું બાલ્ય માડ, પછી ભેરાવાસ હોય કે ભાટવાડો હોય, આ તમામ વિસ્તારોની અંદર અધૂરા રોડો મૂક્યા છે, ગટર લાઈન બાકી છે. જ્યારે પણ રજૂઆતો કરીએ છીએ અમે નગરપાલિકાની અંદર તો કે કોઈ જવાબ